હેલો એવરી સો હવે આપણે આજના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર ડિસ્કશન અબાઉટ જૈવિક ઉદ્વિકાસ જેમાં આપણે લાસ્ટ વાત કરી હતી રાસાયણિક ઉદ્વિકાસ તો હવે આપણે જૈવિક ઉદ્વિકાસમાં વાત કરીશું કે કેવી રીતે કોષો છે તે અસ્તિત્વમાં આવ્યા એટલે કે અણુઓ એટલે કે નાના અણુઓ પછી મહાણુઓ એટલે કે મોટા કદના અણુઓ આ બધાએ મળીને કેવી રીતે કોષોનું નિર્માણ છે તેને આગળ વધાર્યું એટલે કે રાસાયણિક ઉદ્વિકાસમાંથી કેવી રીતે જૈવિક શરૂઆત થઈ રાઈટ તો જૈવિક આપણે જોઈએ સૌ સૌપ્રથમ વાત કરીએ પ્રોટોબાયોન્સની ઉત્પત્તિ ઓકે સો પ્રોટોબાયોન્સમાં આપણે ચર્ચા કરીએ તો કે મહાજૈવિક અણુઓ કે જે પ્રાથમિક દરિયામાં અજૈવિક રીતે સંશ્લેષણ પામ્યા અને તેઓ પછી એકબીજાની નજીક આવ્યા અને વિશાળ કલિલીય બિંદુ સ્વરૂપની રચના કરી જે પ્રોટોબાયન્સ તરીકે ઓળખાયા તો વ્યાખ્યા સૌ પ્રથમ તો તમારે યાદ રાખવાની છે કે પ્રોટોબાયન્સ એમસીક્યુ માટે કે મહાજૈવી કણુઓ છે પહેલા તો એટલે કે જે શરૂઆતના નાના અણુઓ બન્યા પછી મહાણુઓ બન્યા રાઈટ હવે એમાં જૈવી કણુઓ કે જે શું હતું પ્રાથમિક રીતે દરિયામાં અજૈવિક રીતે સંશ્લેષણ પામ્યા કેમ કે રાસાયણિક ઉદ્વિકાસ જૈવિક વિકાસ પહેલા તો કેવી રચના થઈ અજૈવિક હવે આ જે અણુઓ છે તેને મળીને કોષની રચના એટલે કે ત્યાંથી જૈવિક ઉદ્વિકાસ ચાલુ થયો બરાબર તો સૌ પ્રથમ જે અણુઓ ભેગા થયા એ વિકાસના આપણે કેવું કહેશું અજૈવિક રીતે સંશ્લેષણ પામ્યા અને ત્યારબાદ શું થયું હતું કે એકબીજાની નજીક આવ્યા ધીમે ધીમે કરીને એકબીજા સાથે મર્જ થવા લાગ્યા ભેગા થવા લાગ્યા

પ્રથમ સ્ટેપ પ્રથમ પગથિયું છે તેની શરૂઆત થઈ રાઈટ ત્યારબાદ આ પ્રોટોબાયોન્સ છે તે પ્રજનન કરી શકતા ન હતા પરંતુ તેઓ પોતાની આસપાસના સ્થાનોમાંથી અણુ અણુ શોષણ કરી ને વૃદ્ધિ પામતા હતા અને સરળ ચયાપચય દર્શાવતા હતા રાઈટ તો આમાં પ્રોટોબાયોન્સમાં આપણે જેમ હમણાં આગળની સાઇડમાં જેમ વાત કરી તેઓ એક પ્રકારના મહા અણુઓનું જોડાણ જ હતું રાઈટ તો 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 હજી પ્રજનન ક્ષમતા છે છે તે તે આવી તેમનો વિકાસ કેવી રીતે થતો હતો કે તેઓ શું કરતા પોતાની આસપાસના સ્થાનોથી અણુઓનું શોષણ કરીને વૃદ્ધિ પામતા એટલે કે તેમાં પોતાની સાથે બીજા અણુઓને ઉમેરતા રહેતા એટલે કે એકબીજા સાથે જોડાણ દર્શાવતા અને તેઓ વૃદ્ધિ પામતા રહેતા ક્લિયર અને ત્યારબાદ સરળ ચયા પચય દર્શાવતા હતા હજી કેમ કે શરૂઆત જ હતી તો એક પ્રોપર કોષની રચના છે તે તે બની હજી બધી સરળ રચનાઓ છે એકબીજા સાથે ભેગી થવાની શરૂઆત થઈ હતી કોઈ પ્રજનન ક્ષમ તેમાં ક્ષમતા હતી નહીં કોઈ પણ તો તેઓ આગળ કેવી રીતે વધતા વૃદ્ધિ કેવી રીતે તેમાં થતી તેઓ આસપાસના અણુ હતા તેને પોતાની સાથે જોડતા રહેતા અને આમ આવી રીતે પોતાના કદમાં વધારો કરતા રહેતા અને વૃદ્ધિ પામતા રહેતા રાઈટ પ્રોટોબાયોન્સ અમુક વૈજ્ઞાનિકો દ્વારા લેબોરેટરીમાં પણ સંશ્લેષિત કરવામાં આવ્યા હતા તો સ્વાભાવિક છે કે આ બધા મહાણુઓ છે તેને એકી સાથે અમુક પ્રમાણમાં ભેગા કરી અને લેબોરેટરીમાં પણ ચકાસણી કરવામાં આવી કે જો આવા તત્વો છે તે એક સાથે ભેગા થાય તો તેણે શું ક્રિયા કરી હશે તો આ લેબોરેટરીમાં પણ પ્રક્રિયા કરવામાં આવી હતી એ સમયે વૈજ્ઞાનિકો દ્વારા જોવા માટે કે શરૂઆતમાં જ્યારે પૃથ્વી પર આ બધા અણુઓ ભેગા થયા ત્યારે તેમણે કેવી રીતે આગળ રચનાને વધારી હશે રાઈટ ઉદાહરણ તરીકે ઉપેરીને લિપિડ સ્તર વગરના અમુક પ્રોટોબાયોન્સ બનાવ્યા જેણે તેમને કોસરવેટ્સ નામ આપ્યું તો આમ લિપિડ સ્તર વગરના જો આપણને ખબર છે કોષ છે તો તેની આસપાસ લિપિડનું દ્વિસ્તરીય આવરણ હોય જેને આપણે કોષ દિવાલ પણ કહીએ કોષર સ્તર પટલ પણ કહીએ વનસ્પતિ કોષ ને પ્રાણી કોષ હોય તો બંનેમાં રચના અલગ જોવા મળે પરંતુ એક લિપિડનું દ્વિસ્તરીય આવરણ હોય

સાથે જોડાય નામ તેમણે શું આપ્યું વૈજ્ઞાનિકનું નામ જ છે ઓપેરી જેમ અમુક સૂક્ષ્મદર્શી પ્રોટીન કાયનું નિર્માણ કર્યું જે લિપિડ થી આવૃત હતી જેને તેમણે માઇક્રોસ્ફિયર નામ આપ્યું હવે લિપિડ વગર અને લિપિડ વાળું આવી બંને રચનાઓની લેબોરેટરીમાં ચકાસણી કરવામાં આવી અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા ઘણા બધા પ્રયોગો છે તે કરવામાં આવી તમ અમુક વૈજ્ઞાનિકો જેમ કે અહીં ઉદાહરણ છે સિડની લિપિડ લિપિડની બનેલી કાયનું નિર્માણ કર્યું તેમણે લિપિડનું જો દ્વિસ્તરીય આવરણ કે એક સ્તરીય આવરણ હોય તો કેવી રચના જોવા મળે તેનું પણ નક્કી કર્યું તેની પણ સંશોધન ને ચકાસણી કરી કેમ કે પછી તો લિપિડ નું સ્તર આવેલું છે તો જ તો હાલનો કોષ છે તે બનેલો હોય રાઈટ પરંતુ શરૂઆતમાં લિપિડ નું સ્તર નહોતું તો પછી એક સમય લિપિડ નું સ્તર પણ બની ગયું હશે તો તે પછીનો સ્ટેપ ચેક કરવા માટે તેમણે આવું એક લિપિડ ની આવરણમય રચના પણ બનાવી જોઈએ જેનું નામ તેમણે શું આપ્યું માઇક્રોસ્ફિયર તો યાદ રાખજો લિપિડ વગરના જે અણુઓને ભેગા કરીને રચના બનાવી તેને કીધું કોસેબેક્સ અને કોણે ઓપેરીને જ્યારે લિપિડ વાળી રચના બનાવી છે એમને તેમને નામ આપ્યું માઇક્રોસ્ફિયર અને તે વૈજ્ઞાનિક હતા સિડની ફોક્સ ઓકે તો આવી રીતે પ્રોટોબાયોસ વિથ લિપિડ અને વિધાઉટ લિપિડ રચના છે તે કરવામાં આવી તો આપણે થોડા કોસરવેટ્સના પણ પોઈન્ટ્સ છે તેની પહેલા ચકાસણી કરીએ ત્યારબાદ આપણે સેકન્ડ સ્ટેપમાં જોશું પૂર્વકોષોની ઉત્પત્તિ સો કોસરવેટ્સમાં જેવી કુદ વિકાસમાં આપણે જે કોસરવેટ્સનું નિર્માણ થયું એટલે કે મહાઅણુઓ નિર્માણ પામ્યા બાદ તેઓનું દરિયામાં જમાવ અને અવક્ષેપન થયું જેને પરિણામે સુવ્યવસ્થિત રચના અસ્તિત્વમાં આવી જેને કોસરવેટ્સ કહે છે એટલે કે લિપિડ વગરના જે મહાઅણુઓ કલીલીય સ્વરૂપે દરિયાના પાણીમાં એકઠા થયા એકબીજા સાથે ભેગા થયા કેમ કે તેઓ ભેગા સુકામે થઈ શક્યા કેમ કે તેઓ પાણીમાં દ્રાવ્ય નહોતા એટલે કે દરિયાના પાણીમાં તેઓ મિક્સ ન થઈ ગયા પરંતુ અલગ જ તરતા રહ્યા અને આપસમાં એકબીજા સાથે જોડાણ પામ્યા જેને શું કહેવાયું કોસેવેટ્સ નું સ્વતંત્ર સ્વરૂપ છે જે આસપાસના દરિયાઈ પાણીમાં મિશ્ર થતા નથી રાઈટ તો જેમ મેં કીધું એમ કે તેઓ કલીલીય સ્વરૂપે જ રહ્યા તેઓ આસપાસના પાણીમાં મિશ્ર થયા નહીં તે વિવિધ પ્રમાણમાં પ્રોટીન્સ ન્યુક્લિયો પ્રોટીન્સ અને અન્ય કાર્બનિક અને અકાર્બનિક અણુઓ ધરાવે છે તો મોટા ભાગના બધા જ અણુઓ છે તે તેમાં લિપિડ સિવાયના આવી જાય રાઈટ કોસરવેટ્સની સપાટીનું સ્તર માધ્યમના ઘટકો માટે પસંદગીમાન શોષણ ક્ષમતા ધરાવે છે એટલે કે તેઓ પોતાની રીતે પોતાને જે પસંદ છે તે એટલે કે પસંદગીમાન પસંદગીમાન જેમ કે લિપિડ તરીકે વર્તે છે અંગિકાઓમાં તમે સ્ટાન્ડર્ડ ઇલેવન્થમાં અંગિકાઓ કાર્ય કરે જેમાંનું લિપિડ છે તે કાર્ય કરે તેવી જ રીતે આ બધા અણુઓ પણ એટલે કે કોસર વેટ્સ કે જે અણુઓ મળીને રચના એક બની હતી તે પણ પસંદગીમાન શોષણ ક્ષમતા ધરાવતું હતું એટલે કે તે પોતાની આસપાસમાંથી કોને હવે વધારે આગળ જોડવા પોતાના ગ્રુપમાં અથવા તો કોને નહીં જોડવા એટલે કે કોની સાથે બંધ બનાવવા અને કોની સાથે નહીં બંધ બનાવવા તેની શોષણ ક્ષમતા તે ધરાવતા હતા ઓપેરીને કોસરવેટ્સને એકમાત્ર જીવંત અણુ તરીકે ગણ્યા કે જે કોષોનું સર્જન કરે છે તો આમ સૌ પ્રથમ ઓપેરીન દ્વારા જ કોસરવેટ્સનું નિર્માણ છે તેની ચર્ચા કરવામાં આવી કે આવી રીતે કંઈક રચના થઈ જેમનું નામ પણ એમને જ આપ્યું અને તેમણે આ સૌ પ્રથમ રચના ગણાવી કોષોના સર્જન માટેની કે ત્યારબાદ કોષોની રચના છે તે થવાની શરૂઆત થઈ રાઈટ તો આ વાત કરીએ આપણે પ્રોટોબાયો અને કોસર્વેટનું નિર્માણ સેકન્ડ સ્ટેપ છે જે છે પૂર્વકોષો અથવા તો આદિ કોષોનું નિર્માણ હવે આ બધા અણુઓ છે તે ભેગા મળી અને હવે એક પ્રકારના કોષની રચના જ હવે એક ચુલમાં અસ્તિત્વમાં આવવા માંડી આમ પૂર્વકોષોનું એટલે કે આદિકોષોનું નિર્માણ છે તે કેવી રીતે થયું તો આ સેકન્ડ સ્ટેપ છે જૈવિક ઉદવિકાસનું પૂર્વકોષો અથવા આદિકોષોનું નિર્માણ તો પૂર્વકોષો આકારમાં ગોળાકાર અને તેમની ફરતે બેવડા દીપ દ્વિપદ વાળું આવરણ ધરાવતા હતા તો હવે લિપિડનું આવરણ પણ આવી ગયું કે જે શરૂઆતમાં ન હતું આવરણ આવ્યા બાદ આપણે તે રચનાને એટલે કે કોસરવેટને હવે આપણે પૂર્વકોષ્ઠ તરીકે ગણી શકીએ આવરણ આવી ગયું અને આવું દ્વિપટ વાળું આવરણ લિપિડની રચના વાળું પણ બની ગયું તે પ્રજનન દ્વિભાજન દ્વારા દર્શાવતા હતા તો જેમ કે શરૂઆતમાં આપણે વાત કરી કે કોસરવેટ્સ છે તેઓ પ્રજનન માટે અસક્ષમ હતા

પૂર્વ પ્રજનન કહી શકીએ બરાબર કે નવી સંતતિ બનાવવાની રીત પ્રજનન એટલે તો અહીં પણ સેમ જ છે પરંતુ તે રીત કેવી કે હજી અંગિકાઓ નથી બની અંગોનું નિર્માણ નથી હજી કોઈ કોમ્પ્લેક્ષ રચનાઓ નથી ખાલી ફક્ત એક કોષી સજીવ જેવી જ રચના થઈ છે એક જ કોષ બન્યો છે તો તે સ્વાભાવિક છે દ્વિભાજન જ કરશે તેની સંતતિ નવી કેવી રીતે આવશે તો એક કોષમાંથી બે કોષ બનશે એટલે કે નવી સંતતિ આવી ગઈ રાઈટ તો આમ દ્વિભાજન છે તે દર્શાવતા હતા પૂર્વકોષો છે તે વિષમ પોષી હતા એટલે તેઓ પોતાની જાતે કોઈ ખોરાક કે બનાવી ન શકતા હતા પોષણ મેળવી ન શકતા હતા તેમને બીજા પર આધાર રાખવો પડતો હતો એટલે આપણે તેને વિષમ પોષી કહી શકીએ કે પોષણ માટે તેઓ બીજા પર આધાર રાખતા હતા તેઓ દરિયાના પાણીમાં ઓગળેલા કાર્બનિક ઘટકોના આથવણના નિર્માણ દ્વારા શક્તિ મેળવતા હતા તેથી આપણે એવું કહી શકીએ કે પૂર્વકોષો છે તે અજારક હતા તો ઝારક શ્વસન અને અજારક શ્વસન સ્ટાન્ડર્ડમાં ભણી ગયાનો ડિફરન્સ રાઈટ છે અને અજારક તો એક ઓક્સિજનની હાજરીમાં જે શ્વસન જોવા મળે તેને આપણે જારક અજારક એટલે કે જે ઓક્સિજનની ગેરહાજરીમાં જોવા મળે તો આમ શરૂઆતમાં જે કાર્બનિક ઘટકોના આથવણના નિર્માણ દ્વારા જે શક્તિ ઉત્પન્ન થતી તેનો ઉપયોગ છે તે આ પૂર્વકોષો કરતા હતા એટલે જ આપણે તેમને વિષમ પોષી પણ કહીએ તેઓ પોતાના શરીરમાં એટલે કે પોતાની રચનાની અંદર જાતે શક્તિ જાતે ઊર્જા મેળવી શકતા નહોતા એટલે કે જે જેટીમીરું નિર્માણ આપણે જેને કહીએ તે ત્યારબાદની પ્રક્રિયા છે ત્યારબાદનો સ્ટેપ છે શરૂઆતમાં તેઓ પોતાની જાતે કોઈ શક્તિ બનાવી શકતા નહોતા તો તેમને બીજા પર આધાર રાખવો પડતો હતો રાઈટ એટલે પૂર્વકોષો કેવા હતા અજારક હતા એટલે કે અજારક પ્રક્રિયા દ્વારા તેઓ પોતાની ઊર્જા છે તે મેળવતા હતા પોતાની શક્તિ છે તે મેળવતા હતા ઓકે તો આમ પૂર્વકોષોની ઉત્પત્તિ છે તેને ઈઓ બાર્ન્સ પણ કહે છે ઇંગ્લિશમાં છે યાદ રાખજો તો પૂર્વ કોષો છે તેમાં કઈ કઈ રચનાઓ જોવા મળી હતી તો કે ન્યુક્લિક એસિડમાં એકા એક ફેરફાર એટલે કે વિકૃતિ આવવાને કારણે જેને મ્યુટેશન કહેવાય તેમનામાં સ્વયં દ્વિગુણના ગુણધર્મો છે તે વિકસ્ય તો શરૂઆતમાં જો એવું નહોતું પોતાની જાતે કોઈ વિકાસ પામવાની રચનાઓ પૂર્વ કોષોમાં અણુઓ છે તેમાં ઉમેરાયા વધારે શક્તિ છે તેમને મળી તો આ જે ન્યુક્લિક એસિડ હતું તેમાં પણ ફેરફાર થયા બરાબર તો આ ફેરફાર એવો થયો કે તેઓ હવે પોતાની જાતે દ્વિગુણન ક્ષમતા છે તે ધરાવવા માંડ્યા જે કોષોની એની જે આપણે જેનેટિક્સના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા કે ડીએનએ છે તે સ્વયં પોતે દ્વિગુણન દર્શાવે છે ડીએનએ સ્વયંજનન જે આપણે થિયોરી છે ભણી ગયા રાઈટ કે ડીએનએ છે તે પોતાના જ કોપી કરે છે પોતાની જ બીજા જ્યારે નવા એક કોષમાંથી બે કોષ બને તો સ્વાભાવિક છે કે એક કોષમાં તો ડીએનએ ની બે જ શૃંખલા હોય તો નવા બે કોષમાં એટલું પૂરતી માત્ર ડીએનએ કેવી રીતે પહોંચે તો કે ડીએનએ ની બંને શૃંખલાઓ છૂટી પડે બે કોષમાં એક એક જાય અને બીજી શૃંખલા છે તે સ્વયંજનન દ્વારા તેની એક્ઝેક્ટ ઓપોઝિટ કોપી થઈને બની છે તાજે સ્વયંજનનનો ગુણ છે ડીએનએ માં એટલે કે ન્યુક્લિક એસિડમાં તે વિકસ્યો આવા ફેરફારોને વિકૃતિને કારણે આથી સ્વયં દ્વિગુણનનો ગુણધર્મ પણ આવી ગયો ન્યુક્લિક એસિડમાં ત્યાર બાદ ન્યુક્લિક એસિડ અને પ્રોટીન સંયોજાયને શું બન્યા ન્યુક્લિઓ પ્રોટીન્સ બન્યા જે ન્યુક્લિઓ પ્રોટીન છે તે જીવનનું પ્રથમ चिन्ह હતું હવે જીવન છે તે આગળ વધ્યું એટલે કે કોષ છે તે પોતાનું સંપૂર્ણ રૂપ ધારણ કરવા આગળના સ્ટેપમાં આવ્યું જૂથ કે જે લિપિડ આવરણ દ્વારા આવરીત હતા તેને પૂર્વકોષ કહેવાયા કે જે જીવનનું પ્રથમ સ્વરૂપ હતું રાઈટ તો હવે એક્ચ્યુઅલમાં કોષની રચના થઈ બધા જ અણુઓ પણ હાજર હતા પછી લિપિડનું આવરણ પણ આવી ગયું પછી ન્યુક્લિક એસિડ છે તેમાં દ્વિગુણન ક્ષમતા પણ આવી ગઈ વિકૃતિને કારણે તો હવે એક કમ્પ્લીટ કોષ છે તેનું નિર્માણ થયું એટલે કે પૂર્વ કોષનું નિર્માણ થયું જીવનનું પ્રથમ સ્વરૂપ હતું આ પ્રથમ એક કોષીય જીવનું સ્વરૂપ થ્રી બિલિયન યર્સ પહેલા ઉત્પન્ન થયું હોવું જોઈએ તેઓ કદાચ વિશાળ અણુઓ જેવા કે આરએનએ પ્રોટીન પોલીસેકેરાઇડ એક્સેટ્રા હતા આ કેપ્સ્યુલોમાંથી કદાચ તેમના અણુઓ નિર્માણ પામ્યા તો આવી રીતે સાયન્ટિસ્ટ છે આલ્ટમેન ઇન તો આલ્ટમેને શોધ્યું કે અમુક આર્યન એ અણુઓમાં ઉત્સેચકીય ક્રિયાશીલતા છે એટલે કે આર્યન એ નો અણુ છે તે એક પ્રકારના ન્યુક્લિક એસિડ તરીકે તો વર્તન કરે જ છે પરંતુ તેમાં ઉત્સેચકીય ક્રિયાશીલતા પણ છે તે ઉત્સેચક જેવું કાર્ય પણ કરે છે એટલે કે તેમને રાયબોઝામ નામ આપ્યું તમ રાયબોઝાઇમ એટલે કે એન્ઝાઇમ જેને ઇંગ્લિશમાં ઉત્સેચકોને એન્ઝાઇમ કહેવાય તો આમ આરએનએ જ્યારે ઉત્સેચક તરીકે કાર્ય કરે ત્યારે તેને નામ આપવામાં આવે રાયબોઝાઇમ ઓકે તેનો અર્થ એ જીવની ઉત્પત્તિના સમયે આરએનએ અણુ ડીએનએ અથવા પ્રોટીનની મદદ વગર બધી જ જીવન જરૂરી પ્રક્રિયાઓ એટલે કે સ્વયંજનક પ્રોટીન નિર્માણ કરી શકતા હતા જેથી આ સંકલ્પના છે તે આરએનએ વિશ્વ તરીકે ઓળખાય તો શરૂઆતમાં આરએનએ પણ કેવી રીતે તો કે એક પ્રકારના ઉત્સેચક જેવી ક્રિયાશીલતા દર્શાવતો હતો એટલે કે તે પોતાની જાતે બધી ક્રિયાઓ કરતો હતો જેમ ઉત્સેચક છે તે ક્રિયા કરાવવા માટે જરૂરી છે જે આપણને ખબર છે રાઈટ આપણા શરીરમાં ઉત્સેચકો જ બધી ક્રિયાઓ કરાવે

તો ડીએનએ ની જરૂર નથી ડીએનએ માંથી આરએનએ બની જાય ક્રિયાઓ છે તેની ઉત્પત્તિ થઈ છે ને આપણે શું કહેશું ઈયો ઓકે તો ત્યારબાદ હવે પૂર્વકોષો પછી આપણે આગળ વધીએ તો કે પૂર્વકોષોથી કોષો સુધીનું નિર્માણ છે તે કેવી રીતે થયું તેની ચર્ચા કરીએ તો આપણે હવે ચર્ચા કરીએ કેવી રીતે કોષ છે તેનું સંપૂર્ણ નિર્માણ થયું તો કે જ્યારે પૂર્વ કોષોમાં ડીએનએ આર એનએ તંત્ર વિકસ્યું ત્યારે તે બેક્ટેરિયા અથવા તો વાયરસ જેવા દેખાવા લાગ્યા એટલે કે જ્યારે ન્યુક્લિક એસિડ છે તેનું સંપૂર્ણપણે નિર્માણ થયું એટલે કે મહાઅણુઓ જે હતા તેમાંથી આવા ન્યુક્લિક એસિડ છે તેની પણ રચના છે તે થઈ ગઈ અને તેમાં પણ પોતાની જાતે ક્રિયા કરવાના ગુણધર્મો વિકસ્યા એટલે કે માં પણ દ્વિગુણન ક્ષમતા આવી ગઈ વિકૃતિને કારણે અને આરએનએ પોતે પણ ઉત્સેચક તરીકે કાર્ય છે તે કરવા ન્યુક્લિક એસિડ પણ સંપૂર્ણપણે જ્યારે એક્ટિવેટ થઈ ગયા એનો મતલબ કે હવે પૂર્વકોષ છે તે કોષ બનવાની શરૂઆત તરફ આગળ વધ્યું રાઈટ તો ડીએનએ સ્વયં બેવડાવવાની અને પ્રોટીન સંશ્લેષણ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી હતી આમ લાંબા આણવિક ઉદ્વિકાસ બાદ જીવ નિર્માણ પામ્યું અને સમય પૂર્વ કોષો છે તે કોષોમાં રાઈટ તો આથી આપણે જીવની ઉત્પત્તિના મુખ્ય તબક્કાઓ વિશે જો ચર્ચા કરીએ તો આપણે કંઈક આવું કહી શકીએ શોર્ટમાં કે સૌ પ્રથમ શું હતું તો કે આદિ પૃથ્વી હતી કે જે હજી સૂર્યમાંથી છૂટી પડી જ હતી રાઈટ ત્યારે તેમાં કોઈ પણ પ્રકારના તત્વો કે વાતાવરણ હતું નહીં અને ખૂબ જ ધગધગતો ગોળો હતો એટલે કે તાપમાન ખૂબ જ ગરમ હતું ત્યારબાદ જેમ જેમ એ ઠંડી પડતી ગઈ પૃથ્વી તેમ તેમ અણુઓ છે તે વાયુ સ્વરૂપમાં છૂટા પડવા માંડ્યા જેવા કે કાર્બન હાઇડ્રોજન નાઇટ્રોજન ઓક્સિજન વગેરે પછી આ અણુઓએ આપસમાં એકબીજા સાથે જોડાવાની વૃત્તિ છે તે શરૂ કરી એટલે કે સંયોજનો બનવાની શરૂઆત થઈ તો કેવા સંયોજનો તો કે પાણી એ હાઇડ્રોજન ગેસ સ્વરૂપમાં બન્યો પછી અમોનિયા મિથેન વગેરેનું નિર્માણ છે તે શરૂ થયું ત્યારબાદ આ બધા અણુઓએ ફરી પાછા એકબીજા સાથે જોડાઈ અમુક માત્રામાં સેની રચના કરી સૂક્ષ્મ અણુઓની ત્યારબાદ આ સૂક્ષ્મ અણુઓ એકબીજા સાથે જોડાયા અને બન્યા મહાઅણુઓ મહાઅણુઓથી બન્યો કોસરવેટ કે જે હજી લિપિડનું આવરણ ધરાવતું ન હતું અને આ કોસરબેટમાંથી નિર્માણ થયું પૂર્વકોષનું અથવા તો આદિ અને છેલ્લે અસ્તિત્વમાં આવ્યું કોષ તો આમ આવી રીતે એક કોષની ઉત્પત્તિ માટે પણ જૈવિક ઉદ્વિકાસનો ખૂબ જ લાંબો સમયગાળો અને ખૂબ લાંબી પ્રક્રિયા હતી રાઈટ જે હવે આપણે આના પરથી સમજી છીએ તો તો આગળ ચર્ચા કરીએ વધારે પ્રથમ કોષીય સ્વરૂપની ઉત્પત્તિ છે તે કેવી રીતે થઈ તો કે પહેલા તો વિકૃતિને પરિણામે પૂર્વ કોષો વધુ જટિલ બન્યા રાઈટ અને તેઓ આસપાસના માધ્યમમાંથી ઉપલબ્ધ દ્રવ્યોનો ઉપયોગ કરવામાં સક્ષમ હતા આમ તેઓ આદિકોષ કેન્દ્રી કોષોમાં વિકાસ પામ્યા તો આપણને ખ્યાલ છે પહેલા આદિકોષ કેન્દ્રી કોષ કે જેને આપણે પૂર્વકોષ પણ કહી શકીએ એટલે કે કોષની શરૂઆત થઈ કે જેને જેમાં બેક્ટેરિયા વગેરેનો એક કોષ સજીવોનો સમાવેશ થાય ત્યારબાદ હવે કોષો છે તેને વધારે જટિલ પ્રક્રિયાઓ કરી અને આગળ વધ્યા અને અસ્તિત્વમાં આવ્યો સુકોષ કોષ કે જેમાં કોષ કેન્દ્ર હતું અને આવરણવાળું હતું જ્યારે આદિકોષ કોષમાં શું ફરક છે કે તેમાં ન્યુક્લિક એસિડ તો છે પરંતુ તેની ફરતે જે કોષ કેન્દ્રનું આવરણ હોય તે નથી એટલે કે કોષ કેન્દ્ર અલગ નથી એ આખો કોષ એક રસ જ છે જ્યારે સુકોષ કોષ મતલબ કોષ કેન્દ્રની ફરતે આવરણ છે એટલે કે કોષ કેન્દ્ર કોષની અંદર છૂટું પડે અલગથી દેખાય આપણને તેની રચના જ્યારે આદિ કોષમાં એવું કાંઈ છે નહીં ફક્ત એક કોષ જ છે જેમાં ન્યુક્લિક એસિડ પણ તરતા માધ્યમમાં જોવા મળે કોઈ કોષ કેન્દ્ર જેવી અલગથી રચના છે નહીં આમ પ્રથમ કોષીય સ્વરૂપ 200 મિલિયન યર્સ પહેલા શક્ય રીતે ઉત્પન્ન થયા હોવાનું મનાય છે સૌપ્રથમ જીવંત સજીવો આદિ કેન્દ્રી જેવા

કોઈ બીજા માધ્યમમાંથી બીજા અણુઓમાંથી પોતાની ઉર્જા છે તે મેળવતા હતા અને કેવા હતા અજારક હતા અમુક રસાયણ વિષમ પોષી બેક્ટેરિયા રસાયણ સ્વયં પોષીમાં ઉદભવ પામ્યા એટલે કે વિષમ પોષી બીજા ઉપર આધાર રાખતા હતા હોય તેમાં ધીમે ધીમે પરિવર્તન આવ્યું અને કેવા બન્યા સ્વયં પોષી બન્યા તેઓ અજારક હતા અને અકાર્બનિક દ્રવ્યોમાંથી કાર્બનિક ખોરાકનું સંશ્લેષણ કરી શકતા હતા આ પોષણના પ્રકારને રસાયણ સંશ્લેષણ કહે છે કોને તો કે સૌ પ્રથમ તો જે બેક્ટેરિયા તરીકે કોષી સજીવ કે જે કોષ છે તે બેક્ટેરિયા તરીકે વર્તન પામ્યું તેઓએ શું કર્યું તો કે પહેલાં તો તેઓ વિષમ હતા તેમાંથી સ્વયંપોષી બન્યા રસાયણ સ્વયંપોષી રાઈટ એટલે કે રસાયણમાંથી પોતાનો ખોરાક મેળવતા હતા અને અજારક હતા દ્રવ્યોમાંથી પછી તેમણે શું ચાલુ કર્યું કાર્બનિક દ્રવ્યોનું કાર્બનિક ખોરાકનું સંશ્લેષણ કરવાની શરૂઆત કરી જેને શું કહેશું આપણે રસાયણ સંશ્લેષણ ઉદાહરણ આયન બેક્ટેરિયા નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા વગેરે તો આ બધા બેક્ટેરિયાએ શરૂઆત કરી આવી રીતની પ્રક્રિયાઓ કરવાની તો પોતાની જાતે તેઓ ખોરાક બનાવતા થયા જ્યારે અમુક રસાયણ સ્વયંપોષી બેક્ટેરિયામાં બેક્ટેરિયોક્લોરોફિલનો વિકાસ થયો ત્યારે તેઓ પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરવા લાગ્યા અને આ પોષણના પ્રકારને શું કહેવાય છે પ્રકાશ સંશ્લેષણ તો અમુક બેક્ટેરિયામાં બીજો શું ફેરફાર થયો તો તેમાં બેક્ટેરિયોક્લોરોફિલનો વિકાસ થયો જેમ વનસ્પતિ કોષમાં ક્લોરોફિલ હોય તેવી જ રીતે બેક્ટેરિયામાં પણ અમુકમાં ક્લોરોફિલ જોવા મળે જેને કહેવાય બેક્ટેરિયો ક્લોરોફિલ અને આ ક્લોરોફિલ કેવી રીતે કામ કરે છે તો આપણને ખબર છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડની મદદથી પોતાનો ખોરાક છે તે તે વનસ્પતિ જાતે જાતે બનાવે તો તો સેમ ક્લોરોફિલ બેક્ટેરિયામાં પણ પણ છે મીન્સ વોટ કે બેક્ટેરિયા પોતાનો ખોરાક બનાવતા થયા આ પ્રકારને શું કહેવામાં આવ્યું પ્રકાશ સંશ્લેષણ કે જેની શરૂઆત સેમાંથી થઈ બેક્ટેરિયામાંથી થઈ એમ કે પ્રથમ એક જ કોષ અસ્તિત્વમાં આવ્યો હતો એટલે કે એક કોષી બેક્ટેરિયાઓ જ હજી પૃથ્વી પર અસ્તિત્વમાં આવ્યા હતા

ત્યારબાદ શું થયું તો કે અજારક શ્વસન કરતા હતા તેઓ હવે ઓક્સિજનની ક્રાંતિ થઈ ઓક્સિજનનું પ્રમાણ છે તે વાતાવરણમાં વધ્યું અને તેનો ઉપયોગ પણ વધ્યો એટલે કે શ્વસન તરફ છે તે કોષ તો બેક્ટેરિયા દ્વારા મુક્ત ઓક્સિજનની મુક્તિ પૃથ્વીના ઇતિહાસમાં એક ક્રાંતિકાર ફેરફાર હતો કે જે નીચે મુજબના ફેરફારો દર્શાવે છે જેમાંનું સૌ છે પૃથ્વીનું વાતાવરણ રિડ્યુસિંગમાંથી ઓક્સિડાઇઝિંગ બન્યું કેમ કે ઓક્સિજન હવે અસ્તિત્વમાં આવ્યું આમ રાસાયણિક ઉદ્વિકાસની સંભાવનાઓનો અંત થયો કારણ કે રાસાયણિક ઉદ્વિકાસ હંમેશા રિડ્યુસિંગ વાતાવરણમાં જ થાય છે હવે એકચ્યુઅલમાં જૈવિક કુદ વિકાસ છે તે પ્રોપર ડાયરેક્શનમાં શરૂ થયો રાસાયણિક વિકાસ પૂરો થયો અહીં તો આમ ઓક્સિજનનું અસ્તિત્વ છે તે આવ્યું મુક્ત ઓક્સિજન એ સીએચ ફોર અમોનિયા અને મિથેન કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન એસ્ટ્રુઓ બધા જ અણુઓ ઓક્સિજન આવવાના લીધે છે તે અસ્તિત્વમાં આવ્યા એટલે કે સી નું નિર્માણ ખાસ કરીને ઓક્સિજનની હાજરી પછી ઓક્સિજનના બહોળા પ્રમાણમાં ઉપયોગ પછી શરૂ થયો મુક્ત ઓક્સિજનના એકત્રીકરણને કારણે પૃથ્વીના વાતાવરણની બહાર ઓઝોનના સ્તરનું પણ નિર્માણ થયું કે જે સૂર્યમાંથી આવતા મોટા ભાગના યુવી શોષણ કરતા હતા તો ઓઝોન એટલે ઓ થ્રી રાઇટ આમ ઓક્સિજન હવે આવ્યું એટલે ઓઝોન પણ બન્યો અને ઓઝોન વાયુ છે તે પૃથ્વીના વાતાવરણમાં તેને ફરતું આવરણ બનાવી દીધું તો તેણે હવે શું કરવાનું ચાલુ કર્યું તો કે જે સૂર્યમાંથી સીધા કિણો આવતા હતા અને પૃથ્વી ખૂબ જ ગરમ થઈ જતી હતી તો તે હવે વધારે ઠંડી પડવા માંડી એટલે કે સજીવો માટે અનુકૂળ વાતાવરણ છે અનુકૂલિત થયા કે જે અજારક શ્વસન કરતા લગભગ વીસ ગણી વધારે ઉર્જા છે તે ઉપલબ્ધ કરાવે છે તો જેમ આપણે જોયું કે શરૂઆતમાં તો અજારક શ્વસન જ કરતા હતા બધા બેક્ટેરિયા તો હવે ઓક્સિજન આવતા ઝારક શ્વસનની શરૂઆત થઈ

અને બીજી કોષી અંગિકાઓ કોષોમાં વિકાસ પામી અને ચયાપચયક રીતે વધુ સક્રિય બની તો જો શરૂઆતમાં મેં કીધું હતું તમને એમ કે કણાપ સૂત્ર નહોતું એટલે કે કોષ પોતાની જાતે છે તે ઉર્જા નહોતું એટીપી નહોતું બનાવી શકતું તેઓ વિષમ પોષી હતા બીજા ઉપર આધાર રાખતા હતા પરંતુ હવે શું કોષ કેન્દ્રીય એટલે કોષ કેન્દ્ર પણ પ્રોપર બની ગયું કણાપ પણ રચના થઈ ગઈ અને બીજી પણ અમુક અંગિકાઓ કે જે જરૂરી હતી તેનું પણ નિર્માણ થઈ ગયું વિકાસ થઈ ગયો તો આથી ચયાપચયક રીતે પણ કોષ તે વધુ સક્રિય બન્યું અને આ મુક્ત જીવી એક કોષી સુકોષ કેન્દ્ર સજીવો લગભગ વન બિલિયન વર્ષો પહેલા પ્રાથમિક દરિયામાં ઉત્પત્તિ પામ્યા તો આવી રીતે ઓક્સિજનની ક્રાંતિને લીધે સુકોષ કેન્દ્રીય કોષો છે તે અસ્તિત્વમાં આવ્યા અને આમ કોષોનું નિર્માણ થયું તો આદિ પૃથ્વી કાર્બન હાઇડ્રોજન નાઇટ્રોજન ઓક્સિજન જેવા સંયોજનો તેમણે જોડાઈને મિથેન નમોનિયા વગેરેનું નિર્માણ કર્યું ત્યારબાદ જે રાસાયણિક ઉદ્વિકાસ હતો સૂક્ષ્મણુઓ બન્યા મહાણુઓ બન્યા ત્યારબાદ નિર્માણ થયા કોસરબેટ્સ પૂર્વકોષો અથવા તો જેને આદિકોષો કહીએ ત્યારબાદ આદિકોષ કોષ અને છેલ્લે સુકોષ કોષનું નિર્માણ થયું તો આવી રીતે જૈવિક ઉદ્વિકાસ છે તેની રચના આગળ વધી તો આજના લેક્ચરમાં આપણે જૈવિક ઉદ વિકાસના ત્રણ મુખ્ય તબક્કાઓ છે ત્યાં સુધી રાખીશું નેક્સ્ટ લેક્ચરમાં ફરી આગળ નવા ટોપિક સાથે ચર્ચા કરીશું થેન્ક યુ